ગુડ મોર્નિંગ મિત્રો, છેલ્લે આપણે ડ્રુડ મોડેલ વિશે જોયું હતું અને એ ડ્રુડ મોડેલની અંદર આપણે જે ફ્રી ઇલેક્ટ્રોન છે એના વિશેની માહિતી મેળવી હતી. ઓકે, હવે અહીં આપણે એ ડ્રુડ મોડેલની મદદથી ધાતુ માટે ઉષ્માવાહકતાનું આપણે સમીકરણ મેળવવાનું છે. ઉષ્માવાહકતા માટે, બરાબર, જેને આપણે હીટ કન્ડક્ટિવિટી પણ કહીએ છીએ, તો એનું આપણે સમીકરણ અહીંયા મેળવવાનું રહેશે. તો એ ઉષ્માનું વહન ધાતુની અંદર થતું હોય છે. આપણે જાણીએ છીએ કે ઉષ્માનું વહન ગરમ છેડાથી ઠંડા તરફ છેડા તરફ થતું હોય છે, આપણે જાણીએ છીએ. તો એ વહન થવા માટે ઇલેક્ટ્રોન, એ ફ્રી ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. તો અહીંયા પણ આપણે ફ્રી ઇલેક્ટ્રોનની મદદથી અથવા ડ્રુડ મોડેલની મદદથી આપણે ઉષ્માવાહકતાનું સમીકરણ મેળવીશું. ઓકે, તો સૌ પ્રથમ જોઈએ તો ડ્રુડ મોડેલ અનુસાર ધાતુમાં ઉષ્મા વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે, બરાબર. તો ઉષ્માના વહન માટે જવાબદાર કોણ છે? ઇલેક્ટ્રોન, બરાબર. ઉષ્માના વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર ગણવામાં આવે છે, કારણ કે ધન આયન આપણે જોયું હતું લાસ્ટમાં કે ધન આયન છે એ પોતાની જગ્યા ઉપર સ્ટેબલ હોય છે, બરાબર. એ મૂવમેન્ટ કરતા નથી, મતલબ વાઇબ્રેટ કરે છે એ રહે, જ્યારે એની વચ્ચે રહેલા અવકાશની અંદર શું કરે છે? ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતા હોય છે. ઓકે, તો એ ઇલેક્ટ્રોનના કારણે જ ઉષ્માનું વહન થતું હોય છે કોઈપણ ધાતુની અંદર, કોઈપણ વાહકની અંદર. ઓકે, તો હવે આપણે એ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જે ઉષ્માનું વહન થાય છે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક ધાતુના સળિયાની એકમ કદીઠ લંબાઈ આપણને એક્સ આપેલી હોય. ધારો કે આપણા પાસે એક આ ધાતુનો સળિયો છે અને એની એકમ કદીઠ લંબાઈ આપણને એક્સ આપેલી છે. ઓકે, કુલ એની લંબાઈ કેટલી આવી છે? એક્સ આપેલી છે. ઓકે, હવે એ એકમ કદીઠ જે લંબાઈ આવી છે આપણને, એ લંબાઈની વાત કરીએ. ત્યારબાદ એનો એક ભાગ છે એ ગરમ છેડો છે, જેમ કે આને કહી દઈએ આપણે હોટ પાર્ટ જે બતાવ્યો છે, બરાબર. આને આપણે કહેશું હોટ એન્ડ, એટલે કે આ ગરમ છેડો છે. અને આ બાજુનો ભાગ છે એ આપણો છે કોલ્ડ એન્ડ, એટલે કે ઠંડો છેડો. ઓકે, તો ઉષ્માનું વહન જ્યારે થશે ત્યારે આ જે ગરમ છેડો છે એ બાજુથી ઇલેક્ટ્રોનનું વહન ઠંડા છેડા તરફ થતું હશે, અને ઠંડા છેડા છે એ બાજુથી ઇલેક્ટ્રોનનું વહન ગરમ છેડા તરફ થતું હશે. એટલે ઇલેક્ટ્રોન આ પ્રમાણે મૂવમેન્ટ કરશે. ઓકે, તો હવે ઇલેક્ટ્રોન જે પ્રમાણે એમનો વેગ હશે એ પ્રમાણે મૂવમેન્ટ કરતા હોય છે. જેનો જે વધારે વેગ છે આગળ મૂવમેન્ટ થશે, જેનો ઓછો વેગ હશે એ પ્રમાણે બંને એકબીજાને જઈ અને કોઈ એક પોઝિશન આગળ અથડાય છે, બરાબર. તો અહીંયા આપણે એવું જોઈએ કે ધારો કે શરૂઆતમાં જે ગરમ છેડો છે એ ગરમ છેડા ઉપરથી ઇલેક્ટ્રોન જે અંતર કાપે છે, હવે એ કેટલું અંતર કાપશે? અંતર માટે આપણે જોઈએ તો કુલ અંતર આપણે આગળ એક્સ છે, આપણે જાણીએ છીએ કુલ અંતર એક્સ છે. પરંતુ અહીંયાથી એ જ્યારે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતો હશે ત્યારે સામેથી પણ સામે ઇલેક્ટ્રોન આવતા હશે. તો કોઈ એક જગ્યા એવી હશે કે જ્યાં આપણે અહીંયા સેન્ટરવાળો ભાગ લઈ લઈએ, કે ધારો કે સેન્ટરવાળી જગ્યા એવી છે કે જ્યાં બંને બાજુથી આવતા ઇલેક્ટ્રોનનો અથડામણ અનુભવશે. ઓકે, તો એ સેન્ટરવાળા ભાગે કેટલું અંતર કાપ્યું એની વાત કરીએ આપણે, કે ભાઈ એક ગરમ છેડા ઉપરથી આવતા ઇલેક્ટ્રોને આટલું અંતર કાપ્યું, જ્યારે ઠંડા છેડા ઉપરથી આવતા ઇલેક્ટ્રોને આટલું અંતર કાપ્યું છે. ઓકે, તો કુલ અંતર આપણે આગળ એક્સ આપેલું છે. તો હું ગરમ છેડાની વાત કરું તો જો એ આ બાજુ મૂવમેન્ટ કરે છે એટલું એક્સમાં ઓછું થશે. જેટલું બી અંતર કાપે છે ગરમ છેડાવાળો ઇલેક્ટ્રોન એટલું શેમાંથી ઓછું થશે? એક્સમાંથી ઓછું થશે. અને જે ઠંડા છેડાવાળો અંતર કાપે છે એટલું એક્સમાં વધારો થશે. ઓકે, તો કુલ આપણે આગળ એક્સ છે. અને ધારો કે જે ગરમ છેડા ઉપરથી ઇલેક્ટ્રોન આવતા હતા એ ઇલેક્ટ્રોનનો વેગ ધારો કે વી એક્સ છે. ઓકે, અને એને કાપેલું ડિસ્ટન્સ ડી, અને ભાગે એને લાગતો સમય ટાઉ છે. ઓકે, આપણે વેગનું સમય લીધું, વેગ બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય. તો એ ગરમ છેડા ઉપરથી જે ઇલેક્ટ્રોન આવતો હશે એને કેટલું અંતર કાપ્યું હશે? તો હું આ ડીને કરતાં કરતા હું માટે ડી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? વી એક્સ ઇન્ટુ ટાઉ. ઓકે, તો એ વી એક્સ ઇન્ટુ ટાઉ એનો કાપેલું અંતર બતાવે છે, પરંતુ કેટલામાંથી? કુલ એક્સમાંથી. તો આપણે એને લખી શકીએ છીએ કે એને કેટલું અંતર કાપ્યું હશે? એક્સમાંથી હું
vx into tau बात करूं એટલું અંતર ઓકે તો કુલ x માંથી અમને શું કરના કયું આટલું અંતર બાદ કરી દીધું એટલે આપણને શું મળે છે અહીંયા એ ગરમ છેડા તરફથી ઇલેક્ટ્રોન એ ઠંડા છેડા તરફ જાય એની વાત કરી હવે એ જ પ્રમાણે ઠંડા છેડા તરફથી ગરમ છેડા તરફ જતા વાળા ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો એ પ્લસ થશે x પ્લસ vx into tau ઓકે તો આ પ્રમાણે બે અંતર કાપી અને ઇલેક્ટ્રોન એક જગ્યાએ ભેગા થશે ને ત્યાં અથડામણ ઉભો છે હવે એમની સંખ્યા ઘનતાની વાત કરીએ તો ધારો કે કુલ એમની ટોટલ નંબર ડેન્સિટી ઈટા હોય તો અડધા ઇલેક્ટ્રોન આ બાજુથી આવશે અડધા ઇલેક્ટ્રોન આ બાજુ હોય તો મતલબ કે ઈટા બાય ટુ ઇલેક્ટ્રોન અહીંયાથી આવશે ઠંડા છેડા તરફથી અને ઈટા બાય ટુ ગરમ છેડા તરફથી ઇલેક્ટ્રોન આવે છે ઓકે એટલે હાફ હાફ ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ છીએ કે એમની સંખ્યા ઘનતા અડધી અડધી છે એ બંને એક બંને બાજુથી આવતા હોય છે હવે આપણે ઉષ્મા વાહકતાની વાત કરીએ તો તમે એક સમીકરણ ઇઝી સમીકરણ જાણો છો પ્રવાહ ઘનતા માટેનું જે ઇઝ ઇક્વલ ટુ તમે સિગ્મા ઈ વાળું પ્રવાહ ઘનતા વાળું સમીકરણ તમે જાણો છો ઓકે તો આ એ પ્રવાહ ઘનતા બતાવે છે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ છીએ ત્યારે આપણે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ દર્શાવીએ છીએ તો જ્યારે આપણે આ પ્રવાહ ઘનતા દર્શાવીએ છીએ ત્યારે આ સિગ્મા જે બતાવે છે એ વાહકતા બતાવે છે એટલે કે આ એકણ આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો આ વિદ્યુત વાહકતા કહીએ છીએ અથવા નોર્મલ વાહકતા તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ બરાબર અહીંયા આપણે વાત કરવાની છે ઉષ્મા પ્રવાહની તો એને પણ આપણે જે તરીકે દર્શાવીએ તો ઉષ્મા પ્રવાહ ઘનતાને આપણે જે તરીકે દર્શાવીએ તો એનો જે અચળાંક હશે એને ઉષ્મા વાહકતા તરીકે આપણે લઈએ છીએ ઓકે જે આપણે કે તરીકે દર્શાવું છું તો માટે ધારો કે આપણે ઉષ્મા વાહકતા માટેનું સમીકરણ લઈએ તો કોઈ સૂક્ષ્મ તાપમાન ટી માટે કોઈ ટેમ્પરેચર આપ્યું હોય આપણને ટી માટે એ સૂક્ષ્મ ટેમ્પરેચર ટી માટે એકમ અર્ચેદમાંથી એકમ સમયમાં પસાર થતા ઉષ્માના જથ્થાને આપણે શું કહીએ છીએ ઉષ્મા પ્રવાહ કહેવામાં આવે જેમ આપણે પ્રવાહ ઘનતાની વાત કરીએ છીએ કે એકમ અર્ચેદમાંથી અને એકમ સમયમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના અથવા ઇલેક્ટ્રોનના જથ્થાને આપણે શું કહીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા કહેતા હતા અહીંયા ઉષ્માના જથ્થાને આપણે કહેશું ઉષ્મા પ્રવાહ કહેશું ઉષ્મા પ્રવાહ અથવા ઉષ્મા પ્રવાહ ઘનતા બરાબર તો અને એ ઉષ્મા પ્રવાહ ધારો કે આપણે જોઈએ તો આ ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ જાય તો સતત એ ઉષ્મામાં શું થાય છે ઘટાડો થાય છે એટલે કે એક્સ સાથે એના ઘટાડો થાય છે ઓકે એ ઉષ્માનો શેમાં ફેરફાર થાય છે એક્સ સાથે ઘટાડો થાય છે કેમ કે ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ જશે ત્યારે શું થશે ઉષ્મા ઘટશે માટે એ જે પ્રવાહ ઘનતા હું દર્શાવું ધારો કે ઉષ્મા પ્રવાહ ઘનતા એ કોના સાથે બદલાય છે આપણે તાપમાન એનો ઘટાડો થાય છે કોના સાથે એક્સ સાથે તો ધારો કે આપણે એનું વિકલન દર્શાવીએ ડીટી બાય ડીએક્સ ઓકે એટલે કે એ તાપમાન એ ડીએક્સ સાથે બદલાતું જાય છે એ એક્સ એ સ્થાન બતાવે છે ઓકે એટલે કે સ્થાનમાં ફેરફાર થાય સાથે સાથે શું થઈ જશે તાપમાનમાં ફેરફાર થાય પરંતુ તાપમાન શું થાય છે ઘટાડો અને ઘટાડો થવાથી હું અહીંયા શું દર્શાવી દઈશ માઇનસ આથી જે પ્રવાહ ઘનતા છે અથવા ઉષ્મા પ્રવાહ છે ઉષ્મા પ્રવાહ ડે જે ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ ડીટી બાય ડીએક્સ તરીકે આપણે દર્શાવીએ છીએ ઓકે હવે એ સમપ્રમાણતા દૂર કરીએ તો જે ઇઝ ઇક્વલ ટુ કે ઇલેક્ટ્રોન માઇનસ ડીટી અપોન ડીએક્સ તરીકે દર્શાવીએ ઓકે તો આ સમીકરણ આપણને મળે છે જ્યાં આપણે સમપ્રમાણતા દૂર કરી ત્યારે અહીંયા કોઈ એક અચળાંક મળ્યો અને આ જે કે ઇલેક્ટ્રોન બતાવે છે જેમ મેં તમને સિગ્મા બરાબર વિદ્યુત વાહકતા કીધી હતી આ તમારી મળશે ઉષ્મા વાહકતા ઓકે તો તમારા કે ઇલેક્ટ્રોનની કિંમત શોધવાની રહેશે સૌ પ્રથમ આપણે આના સમીકરણ એક તરીકે દર્શાવી દઈએ છીએ હવે શું થશે કે આપણે કે ઇલેક્ટ્રોનની કિંમત મેળવવા માટે ધારો કે આપણે દર્શાવીએ પ્રમાણે કે જે ગરમ છેડો છે એ છેડા ઉપરથી એન બાય ટુ ઇલેક્ટ્રોન એ એક્સ માઇનસ વીએક્સ ઇન્ટુ ટાઉ અંતર કાપશે અને ઠંડા છેડા તરફથી એન બાય ટુ ઇલેક્ટ્રોન એક્સ પ્લસ વીએક્સ ઇન્ટુ ટાઉ અંતર કાપી અને એકબીજા સાથે અથડામણ અનુભવે છે બરાબર તો આ બંને ઇલેક્ટ્રોન આ પ્રમાણે હાફ હાફ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણને મળે છે અને એ ત્યાં જાય અને આ કોઈ એક પોઈન્ટ ઉપર અથડામણ અનુભવે છે એવું આપણે કહીએ છીએ વચ્ચે સેન્ટરવાળા પોઈન્ટ ઉપર અથડામણ અનુભવતા હોય છે હવે એ બંને જ્યાં ભેગા થાય છે ત્યાં ઉષ્મીય સંતુલન સ્થિતિ જે બનશે અને એ વખતે ત્યાં જે આપણને કહીએ કે ઉષ્મા સોરી ત્યાં આપણને જે વેલ્યુ મળશે એ આપણે અહીંયા ઉષ્માના સ્વરૂપમાં દર્શાવ્યું હોય અત્યાર સુધી આપણે એના
वेग स्वरूपे दर्शाए, मतलब कि आटला सॉरी आटला अंतर कापीने ने ए पोके छे। हवे आपणे ने उष्मा स्वरूपे दर्शायो के ये कोई एक एक्स अंतर आगर ए इलेक्ट्रॉन उष्मा केटली हशे, तो ए उष्मा ने आपणे अहींया दर्शावशुं यू टी ऑफ एक्स। ओके आ शुं बतावे छे, कोई एक्स अंतर पासे ए इलेक्ट्रॉन उष्मा। ओके आपणा पासे अंतर छे एक्स माइनस वी एक्स इंटू टाव अने एक्स प्लस वी एक्स इंटू टाव, तो त्यां एमनी उष्मा केटली हशे आपणे एनी वात करवानी रहेशे। तो कुल उष्मा प्रवाह जे आपणने मळे छे जेनी किंमत आपणे दर्शावशुं ए, ધારો કે તમે એક સમીકરણ ચાળો છો જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી, તમે તમે સેકન્ડ ઇયરની અંદર જોયું છે કે એ જે પ્રવાહ ઘનતા આપણે દર્શાતા હતા એ એન ઈ વી ડીના સ્વરૂપમાં દર્શાતા, જ્યાં એન એ સંખ્યા ઘનતા દર્શાતા, ઈ એ ઇલેક્ટ્રોન ચાર્જ દર્શાતા, વી ડી એ વી ઇલેક્ટ્રોનનો મેળવેલો ડ્રિફ્ટ વેગ દર્શાતા હતા, બરાબર? અહીંયા આપણે વેગ દર્શાવશું, તો અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ એ એક્સ ડાયરેક્શનની અંદર છે, તો હું અહીંયા વી ડીની જગ્યાએ વી એક્સ દર્શાવશું। ઓકે કુલ સંખ્યા ઘનતા કેટલી છે આપણી પાસે, તો કે એન બાય ટુ મળે છે। અહીંયા જે ઇલેક્ટ્રોન બતાવે છે એ ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે ઉષ્મા યુ ટી દર્શાવશું, યુ ટી ઓફ એક્સ, બરાબર? એની જગ્યાએ આપણે અહીંયા ઉષ્મા દર્શાવશું, તો આપણું આખું સમીકરણ આ પ્રમાણે દર્શાવી, અને પછી આપણને જે પ્રવાહ ઘનતા મળે છે આપણે આ એક સમીકરણ તો રાખશું, ત્યારબાદ આપણને બીજું મળશે જે ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ એન ઇન્ટુ વી એક્સ આપણે દર્શાવી દીધા। ઓકે એનની જગ્યાએ આપણે એન બાય ટુ દર્શાવ્યા, વી ડીની જગ્યાએ વી એક્સ, અને કુલ ઉષ્માનો થતો ફેરફાર, અહીંયા ઉષ્મા બે અલગ અલગ ઇલેક્ટ્રોનથી આવે છે, બે છેડા તરફથી આવે છે, એટલે આપણનો તફાવત દર્શાવે છે। પહેલું આવે છે યુ ટી એક્સ માઇનસ વી એક્સ ઇન્ટુ ટાઉ, અને બીજું આવે છે યુ ઓફ ટી કયા અંતરથી એક્સ પ્લસ વી એક્સ ઇન્ટુ ટાઉ। ઓકે આ બે અલગ અલગ છેડાથી ઇલેક્ટ્રોન આવે છે, આથી આપણે કુલ ઉષ્મા આપણે જે છે એમનો તફાવત તરીકે લઈએ છીએ। ઓકે તો આ પ્રમાણે તમને ઉષ્મા પ્રવાહ મળે છે। હવે અહીંયા જોઈએ તો આપણે યુટીને આપણે અંદર કૌંસની અંદર ગુણી દઈએ તો નેક્સ્ટ ટર્મ કેવું મળશે, તો એ યુટીને આપણે અંદર ગુણી દઈએ તો આપણને મળશે પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ વી એક્સ યુટી ઓફ એક્સ માઇનસ યુટી ઓફ વી એક્સ ઇન્ટુ ટાઉ। ઓકે માઇનસ છે એટલે આપણે માઇનસ દર્શાવીએ છીએ, પણ માઇનસ યુટી ઓફ એક્સ, અને આ પણ માઇનસ મળશે યુટી ઓફ વી એક્સ ઇન્ટુ ટાઉ પ્રમાણે। ઓકે તો જો આ બે પદ આપણું રિમૂવ થઈ જશે અને આ બંને માઇનસ માઇનસ કિંમત આપણને મળે છે, માટે જે ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ વી એક્સ આ બનશે માઇનસ ટુ યુટી ઓફ વી એક્સ ઇન્ટુ ટાઉ। ઓકે ટુ રિમૂવ થઈ જશે, માટે જે ઇઝ ઇક્વલ ટુ એન વી એક્સ યુટી સોરી આપણે વી એક્સ ઇન્ટુ વી એક્સ આપણે વી એક્સ સ્ક્વેર કરી દઈએ અને ઇન્ટુ આપણે ટાઉ દર્શાવી દઈએ। ઓકે તો આ પ્રમાણે આપણને એક સમીકરણ મળે છે। હવે અહીંયા આપણે જે આ ઉષ્મા યુ છે અને જે ટી આપેલા છે તાપમાન, એમનો આપણે સૂક્ષ્મ ફેરફાર દર્શાવીએ કે એ ફેરફાર કઈ રીતે હોય છે। ઉષ્માનો ફેરફાર એ તાપમાન સાથે હોય છે, મતલબ કે તાપમાન બદલાય તો ઉષ્મા ફેરફાર થતો હોય છે, એ જ પ્રમાણે તાપમાનનો ફેરફાર એ આપણે સ્થાન સાથે દર્શાવી શકીએ છીએ। તો સ્થાનમાં વધારો થશે એમ તાપમાનમાં ઘટાડો થાય છે, એ રીતે આપણે દર્શાવીએ, તો સૂક્ષ્મ આપણે ફેરફાર પ્રચલન અથવા સૂક્ષ્મ પ્રચલન દર્શાવીએ તો વી એક્સ સ્ક્વેર ઇન્ટુ ટાવ દર્શાવી દઈએ, તો આને હું લઉં ડી યુ બાય ડીટી। કેમ કે એનો ફેરફાર કોના સાપેક્ષે થાય છે, તાપમાનના સાપેક્ષે, ઉર્જાનો ફેરફાર તાપમાનના સાપેક્ષે થાય છે, ઇન્ટુ ટીની વાત કરીએ તો ડીટી અપોન એનો ફેરફાર થાય છે ડીએક્સના પ્રમાણે। ઓકે તો એ સૂક્ષ્મ ફેરફાર આપણે દર્શાવીએ છીએ। અહીંયા જોઈએ તો આ માઇનસ સોરી અહીંયા માઇનસ લખવાનો બાકી છે, આપણે આ પણ માઇનસ આવશે, અને અહીંયા જે માઇનસ આવે છે એ માઇનસ હું અહીંયા લખી નાખું, કેમ કે આ બધા ગુણાકારમાં જ છે। ઓકે આ થયું આપણું સમીકરણ બે। હવે જો આ પણ પ્રવાહ ઘનતાનું સમીકરણ છે અને સમીકરણ એક પણ પ્રવાહ ઘનતાનું સમીકરણ છે, તો બંનેની કિંમત આપણે જો સરખાઈએ તો આપણને માઇનસ ડીટી અપોન એક્સ, એટલે જ મેં પહેલાંની અંદર પાછળ માઇનસ દર્શાવ્યા છે, બરાબર? આના પાસે કેમ કે બંને ટર્મ્સ એક જેવા થાય, આથી જો બંને સમીકરણ સરખાવીએ તો કે ઇલેક્ટ્રોનની કિંમત તમારે જે શોધવાની છે કે ઇલેક્ટ્રોનની કિંમત કેટલી મળશે, આટલો ભાગ। ઓકે તો આ તમારું શું દર્શાવે છે, કે ઇલેક્ટ્રોન દર્શાવે છે, માટે હું કહી શકું કે કમ્પેરિઝન કરીએ આપણે કોની કોની, ઇક્વેશન વન અને ટુ,
तो हमारे तमने के इलेक्ट्रॉन जो मैं ऊष्मा वाहकता मैं कितनी मैं एन वी एक्स स्क्वेर इंटू टाव डी यू बाय डी टी। ओके आ तमने के इलेक्ट्रॉन की किंमत मे हमें अँ जो तो डी यू बाय डी टी जो विशिष्ट ऊष्मा दर्शाए इलेक्ट्रॉन विशिष्ट आप आगे जुएलू थर्मोडायनेमिक में आप जो था कि डी यू बाय डी टी जो दर्शाता था आप विशिष्ट ऊष्मा तरीके दर्शाता था अँ आप इलेक्ट्रॉन विशिष्ट ऊष्मा दर्शाशू ए सी इलेक्ट्रॉन तरीके लैसु। ओके एने आप कहूँ सी इलेक्ट्रॉन डी यू बाय डी टी जगह आप शूँ दर्शाशू सी इलेक्ट्रॉन तरीके दर्शाशू। ओके एज प्रमाण आप जाए कि वेग से वी एक्स स्क्वेर प्लस वी वाय स्क्वेर प्लस वी जेड स्क्वेर इज इक्वल टू वी स्क्वेर तरीके दर्शाई है। अँ वी एक्स स्क्वेर इज इक्वल टू अथवा वी एक्स इज इक्वल टू वी वाय इज इक्वल टू वी जेड आपने मे बड़ी किमतों के सरखी है हूँ बधाने वी एक्स तरीके लई सकूँ छूँ तो अँ शू थी जाए थ्री वी एक्स स्क्वेर इज इक्वल टू वी स्क्वेर माटे वी एक्स स्क्वेर इज इक्वल टू वी स्क्वेर बाय थ्री। ओके तो एक आ वी एक्स स्क्वेर की किमत अँ सब्स्टिट्यूट करशूँ एक आ सी इलेक्ट्रॉनिक किमत आप समीकरण अंदर मूकी तमने विशिष्ट ऊष्मा सॉरी जो ऊष्मा वाहकता मे एन वी एक्स स्क्वेर जगह लखी नाखीश वी स्क्वेर बाय थ्री इंटू टाव अने आने लखी नाखीश सी इलेक्ट्रॉन। ओके इलेक्ट्रॉनिक विशिष्ट ऊष्मा दर्शाई है। हवे वी स्क्वेर की बात करिए तो अहीं जे मळशे ए आपणे वॉल्यूम बतावे छे। ओके अत्यार सुधी आपणे आ वेगना घटकों दर्शाता था कुल आपणे आपणे सॉरी टोटल आपणे अहीं वी स्क्वेर तरीके ने वेल्यू तरीके आपणे लई शकीए सॉरी वेग वेग दर्शावे छे पण कुल घटक दर्शावे छे एमनो वेगनो અને આ અત્યાર સુધી આપણે એક્સ ડાયરેક્શન માટે લીધા હતા આવા ધારો કે વી એક્સ વી વાય અને વી ઝેડ ત્રણે ત્રણ ડાયરેક્શનમાં સમાન વેલ્યુ હોય તો એને આપણે થ્રી વી એક્સ સ્ક્વેર તરીકે દર્શાવતા હતા। ઓકે હવે એ વેગના ઘટકને વી વી સ્ક્વેરની કિંમત આપણે મેળવીશું હાલ આપણે આને એક સમીકરણ નંબર આપી દઈએ થ્રી। ઓકે હવે આપણે એ વેગના ઘટકને લઈએ તો ડ્રુડે એવું કીધેલું હતું ડ્રુડ સાયન્ટિસ્ટ એવું પણ કીધેલું હતું કે એવરેજ કાઇનેટિક એનર્જી ઓફ ફ્રી ઇલેક્ટ્રોન એટલે કે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય છે ફ્રી ઇલેક્ટ્રોન હોય છે એ ફ્રી ઇલેક્ટ્રોનની એવરેજ કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા એના થર્મલ કાઇનેટિક એનર્જી ના સમપ્રમાણમાં અથવા બંને ઇક્વલ હોય છે એવું આપણે ડ્રુડે દર્શાવ્યું હતું। સૌ પ્રથમ ડ્રુડે શું દર્શાવ્યું હતું આનો ઉપયોગ તમે ઘણી વખત કર્યો છે પણ યાદ રાખજો ડ્રુડ એ એવું દર્શાવ્યું હતું કે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન એની એવરેજ ગતિ ઉર્જા જે સરેરાશ ગતિ ઉર્જા છે એની ઉષ્મીય ગતિ ઉર્જાના ઇક્વલ હોય છે। ઓકે તો આપણે ગતિ ઉર્જાને દર્શાવીએ છીએ વન હાફ એમ વી સ્ક્વેર અને એમની ઉષ્મીય ગતિ ઉર્જાને દર્શાવીએ છીએ થ્રી બાય ટુ કે બી ઇન્ટુ। ઓકે તો આના ઉપરથી આપણે વી સ્ક્વેરને કરતાં કરીએ તો વી સ્ક્વેર બરાબર સુધી ટુ ટો રિમૂવ થઈ જશે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થ્રી કે બી ટી અપોન એમ। ઓકે એક આ વી સ્ક્વેરની કિંમત લઈશું આપણે અને ત્યારબાદ આપણે સી ઇલેક્ટ્રોનની વાત કરીએ મતલબ કે આપણા જે વિશિષ્ટ ઉષ્મા છે અહીંયા ધારો કે આ એમની ઉષ્મીય ગતિ ઉર્જા દર્શાય છે થ્રી બાય ટુ કે બી ટી જેને હું યુ તરીકે દર્શાવી શકું છું આ યુ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ કે બી છે। ઓકે એ ઉષ્મા દર્શાવે છે ઉષ્મા ગતિ ઉર્જાની અંદર જે વેલ્યુ દર્શાવે છે એની। ઓકે તો જે સી ઇલેક્ટ્રોન છે એને હું શું કહું છું ડી યુ બાય ડી ટી। ઓકે આને આપણે યુ કહીએ છીએ આ પણ ડી યુ બાય ડી ટી છે હવે તાપમાન પ્રત્યે આનું વિકલન દર્શાવશું શું મળશે થ્રી બાય ટુ કે બી મળશે। ઓકે તો એક આ સી ઇલેક્ટ્રોનની કિંમત પણ આપણે લેશું તો જો બે કિંમત સબસ્ટિટ્યુટ કરશું ફરી એકવાર વી સ્ક્વેરની કિંમત મૂકશું અને સી ઇલેક્ટ્રોનની કિંમત આપણે આપણા સમીકરણની અંદર સોરી આપણા સમીકરણ ત્રણની અંદર મૂકી દઈશું। ઓકે તો આપણા આગળ જે સમીકરણ છે એને આપણે કોપી કરી લઈએ ઓકે તો જો આપણા આગળ જે સમીકરણ છે એને આપણે લઈ લઈએ હવે એની અંદર આપણે બે કિંમત સબસ્ટિટ્યુટ કરશું એક તો સી ઇલેક્ટ્રોન બરાબર થ્રી બાય ટુ કે બી અને વી સ્ક્વેર બરાબર થ્રી કે બી ટી સ્ક્વેર। ઓકે એ કિંમત બંને આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ તો
n, v ની જગ્યાએ લખશું 3 બાય 2 kbt અપોન m. ઓકે, અને ઓલરેડી એક 3 હતા જ, એટલે ઇન્ટુ 3 હું અહીંયા પણ દર્શાવી દઉં. અને tau અને c ઇલેક્ટ્રોનની જગ્યાએ લખી નાખીશ 3 બાય 2 kb. ઓકે, સોરી આ 2 નહીં આવે. ઓકે, કેમ કે આપણે વી સ્ક્વેરની કિંમત મેળવવાની છે, અને વી સ્ક્વેરની કિંમતની અંદર આપણે આગળ 3 છે, 3 kbt અપોન m, એટલે વી સ્ક્વેરની જગ્યાએ લખી નાખ્યા 3 kbt અપોન m, અને ઓલરેડી જે 3 હતા એ આપણે અહીંયા રાખ્યા છે. ત્યારબાદ tau અને c ઇલેક્ટ્રોનને 3 બાય 2 kb તરીકે દેશે. ઓકે, અહીંયા જોઈએ તો 3 રિમૂવ થઈ જશે, પદ મળશે 3 બાય 2 આપણે લખીએ kb ઇન્ટુ kb kb સ્ક્વેર n t ઇન્ટુ tau. ઓકે, તો આટલું આપણને સમીકરણ મળે છે, જ્યાં એ ટી શું બતાવે છે, તાપમાન દર્શાવે છે. તો અહીંયા આપણને જે કે ઇલેક્ટ્રોન એટલે કે જે ઉષ્મા વાહકતા છે, એને ડાયરેક્ટલી હું બાકીની કિંમત અચળ લઈ લઉં તો એ તાપમાનના સમપ્રમાણમાં છે એવું આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણો પ્રશ્ન એ રીતે પણ પૂછી શકે છે કે ઉષ્મા વાહકતાનું સમીકરણ મેળવવાનું છે અને દર્શાવો કે ઉષ્મા વાહકતા એ તાપમાનના સમપ્રમાણમાં છે. તો આ રીતે આપણે ઉષ્મા વાહકતાનું સમીકરણ મેળવવાનું રહેશે. તમારે પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરવાનો છે, એની ઉપયોગથી આપણે ઉષ્મા વાહકતા લેવાની છે, બીજું સમીકરણ દર્શાવીને આપણે ઉષ્મા વાહકતાને કમ્પેર કરવાની છે. ઓકે, બાકી ઇઝી બી એક ટર્મ્સ જ મૂકવાના છે, અલગ અલગ કિંમતો આપણે મૂકવાની રહેશે. તો આ રીતે આપણે ઉષ્મા વાહકતા મેળવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.